ચોમાસું સત્ર શરૂ થવાની સંભાવના. શ્રીનગરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા. આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ પંજાબમાં જૂના બધા જ વીજળીના બિલ માફ કરી દેવામાં આવશે. પંજાબમાં કેજરીવાલનો વાયદો. ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની આંતરિક બદલી. આઈએએસ પ્રવીણા ડીકેની કચ્છ ભુજના કલેક્ટર તરીકે તથા આઈએએસ સુજલ મયાત્રાની પંચમહાલ ગોધરાના કલેક્ટર તરીકે બદલી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,566 નવા કેસ નોંધાયા. 56,994 દર્દીઓ થયા સાજા અને 907 લોકોના મૃત્યુ થયા. રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જમ્મુ ડ્રોન હુમલાની તપાસ એનઆઈએ કરશે. સોપાઈ ફાઇલ. કોરોનાના કેસમાં ઉછાળો આવતા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં પણ લોકડાઉન. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર. ટર્મિનલ પર આવતા તમામ લોકોની કરાઈ રહી છે તપાસ. ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તો દીવ અને ભાવનગર અમરેલી પોરબંદરમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી.